ભરૂચ જિલ્લાના સિપોણ ગામમાં ચપ્પલ ચોરીના આરોપ હેઠળ 9 વર્ષીય બાળકને ઘરમાં ગોંધી બંધક બનાવી માર મારવાના ચકચારિત પ્રકરણમાં નવીપુર પોલીસે માસૂમ બાળક પર અત્યાચાર ગુજારનાર 2 યુવકો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. ભરૂચના સિપોણ ગામ ખાતે રહેતા 9 વર્ષીય બાળક તૌફિક દિવાન શાળામાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને તે રિસેસ દરમિયાન શાળાની બહાર રમતો હતો. તે વખતે ગામમાં રહેતા ઈશાક બંડલા અને ઇદ્રીશ બાપુ નામના 2 ઈસમોએ તેના પર ચપ્પલ ચોરીનો આરોપ મૂકી અપહરણ કર્યા બાદ નજીકમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઓડીમાં લઈ જઈ માર મારી તેનો વિડીયો ઉતારી ચપ્પલ ચોરીની કબૂલાત કરાવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટના પ્રકાશમાં આવતા નબીપુર પોલીસે બાળક પર અત્યાચાર કરનાર 2 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેમાં પોલીસે અપહરણની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે નબીપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જે ગુનાના કારણે હકીકત એવી છે કે નબીપુર પોલીસ સ્ટેશનના તાબામાં આવેલ સિપોણ ગામે ફરિયાદીનો જે ભોગ બનનાર દીકરો છે એની ઉંમર વર્ષ 9ની છે અને એ બાળક જે છે એ પોતાના સ્કૂલમાં સ્કૂલથી છૂટી અને બહાર મેદાનમાં રમતો હતો. એ દરમિયાન આ કામના જે બંને આરોપી છે ઈશાક મુસા બંદલા અને ઇદ્રીશ કાબિલ આ બંને આ બાળક પાસે આવેલા અને પોતાના દીકરાના ચપ્પલની આ ચોરી કરી લીધી છે એવું જણાવી અને આ જે બાળક છે એના લોકોએ મૂઢ માર મારેલો અને ત્યારબાદ એને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી તેને ત્યાંથી પકડી અપહરણ કરી અને બાજુમાં જે ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે તેની બાજુમાં આવેલ ઓરડીમાં લઈ જઈ અને એને ગેરકાયદેસર રીતે લગભગ 1.5 કલાક જેટલો સમય રોકી રાખેલો. ત્યારબાદ પોલીસના સંજ્ઞાનમાં આ વિગત આવતા આરોપી જે છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને જે બંને આરોપી છે એમને અટક કરવાની કાર્યવાહી તજવીજ હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ છે હાલ સીપીઆઈ શ્રી રબારી ચલાવી રહ્યું છે. મારું નામ આદતાબેન છે. સિપોણ ગામની રહેવાસી છે. 2 દિવસ પહેલાં મારા છોકરાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો અને એ દરમિયાન મેં પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી. ત્યારબાદ અમને દરેક મીડિયાએ, ન્યૂઝ ટુડે, દરેક મીડિયાવાળા બધા ભાઈઓનો અમને સાથ સહકાર, પોલીસનો બધાનો સાથ સહકાર મળ્યો છે અમને. તો અમે એ માટે મેં ખૂબ ખૂબ આભાર છું. થેન્ક યુ સો મચ. જઝાકલ્લાહ.